નમસ્કાર મિત્રો ટ્રેક ગુજરાતી ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે જાણીએ છીએ કે અત્યારે કોવિડ નાઇન્ટીન અન્વયે જે લોકડાઉન ચાલી રહ્યું છે આવા સંજોગોમાં જો હોસ્પિટલ માટે કોઈ ઇમરજન્સી આવી જાય છે તો તે અન્વયે પાસ ઓનલાઈન કઈ રીતે કઢાવો તે અન્વયે ફોર્મ ભરવાની સંપૂર્ણ માહિતી આપણે જોઈશું તે પહેલા જો આપણે અહીંયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બે લાઈકોન પ્રેસ કરી દેવા વિનંતી જેથી કરી આપણી આ ચેનલના વિડીયોના નોટિફિકેશન આપણે મળતા રહે તો ચાલો શરૂ કરીએ આજનો સૌ પ્રથમ આપણે બ્રાઉઝર ઓપન કરી એડ્રેસ બારમાં ડિજિટલ ગુજરાત ડોટ જીઓવી ડોટ આઈ એન ટાઈપ કરી લેવાનું છે અને ઓકે આપી દેવાનું છે જે ઓકે આપતા ડિજિટલ ગુજરાતની આ પ્રમાણેની સાઈટ જોવા મળશે જેમાં જમણી બાજુએ અહીં લોગિન ઓપ્શન છે તેના પર ક્લિક કરવાનું છે આપણે જેવું લોગિન બટન પર ક્લિક કરશું એટલે આ પ્રમાણેનો સ્ક્રીન આપણને જોવા મળશે તો તેમાં આપણે અહીં રેડ બોક્સમાં ક્લિક ફોર ન્યુ રજીસ્ટ્રેશન સિટીઝન પર ક્લિક કરવાનું રહેશે આના ઉપર ક્લિક કરતા આ પ્રમાણેનો સ્ક્રીન જોવા મળશે ઓનલાઈન રજીસ્ટ્રેશન જેમાં આપણે પ્રથમ જેમાં આપણે પ્રથમ ડેટ ઓફ બર્થ દાખલ કરી લેવાની છે ત્યારબાદ આપણો મોબાઈલ નંબર ત્યાર પછી ઇમેલ એડ્રેસ અને અહીં આપણે આપણો પાસવર્ડ સેટ કરી દેવાનો છે તો અહીં પાસવર્ડ આલ્ફા ન્યુમેરિક લેટરમાં હોવો જોઈએ અને એમાં પણ એક અક્ષર કેપિટલ લેટર હોવો જોઈએ એ પ્રમાણે આપણે સેટ કરવાનો રહેશે અને પાસવર્ડ સેટ કર્યા બાદ આ બોક્સમાં આપણે બાજુમાં રહેલ કેપ્ચા કોડ ટાઈપ કરી લેવાનો છે અને નીચે સેવ બટન પર ક્લિક કરવાનું રહેશે સેવ બટન પર ક્લિક કરતા આ પ્રમાણેનું આપણને ડાયલોગ બોક્સ જોવા મળશે અને રિક્વેસ્ટ આઈડી જોવા મળશે તો આ બોક્સમાં આપણે આપણા મોબાઈલ નંબર પર મળેલ ઓટીપી દાખલ કરી લેવાનો રહેશે અને દાખલ કર્યા બાદ અહીં કન્ફર્મ બટન પર ક્લિક કરવાનું રહેશે તો આ પ્રમાણે કરતાં આપણું રજિસ્ટ્રેશન થઈ જાય છે અને ત્યારબાદ આપણે આપણા રજીસ્ટ રજીસ્ટર મોબાઈલ નંબર કે ઇમેલ એડ્રેસથી અને પાસવર્ડથી લોગિન થઈ જવાનું છે આપણે લોગિન થઈશું એટલે આ પ્રમાણેનો સ્ક્રીન જોવા મળશે જેમાં આપણે અહીં જોઈ શકીએ છીએ કે રિક્વેસ્ટ ન્યૂ સર્વિસ તેના પર ક્લિક કરવાનું રહેશે તે ઉપરાંત આપણે અહીં જોઈ શકીએ છીએ કે આપણે કોઈ રિક્વેસ્ટ કરેલ હોય તો અહીંયા બતાવશે આપણે રિક્વેસ્ટ એપ્રુવ થઈ જઈ હશે તો અહીંયા બતાવશે જો રિજેક્ટ થઈ હશે તો ત્રણ નંબરના રાઉન્ડમાં આપણને બતાવશે આપણી રિક્વેસ્ટ પેન્ડિંગ એપ્લિકેશન હશે તો આ ચાર નંબરના રાઉન્ડમાં જે કોઈ એપ્લિકેશન આપણે પેન્ડિંગ હશે તેની સંખ્યા બતાવશે અને રિટર્ન થઈ હશે તો અહીં બતાવશે તો અહીં આપણે રિક્વેસ્ટ ન્યૂ સર્વિસ ક્લિક કરી લેવાનું છે જે ક્લિક કરતાં આ પ્રમાણેનો આપણને સ્ક્રીન જોવા મળશે જેમાં આપણે અહીં ફિલ્ટર સર્વિસ જોઈ શકીએ છીએ જેમાં આપણે અધર સર્વિસનો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો છે આ અધર સર્વિસનો ઓપ્શન આપણે સિલેક્ટ કરશું એટલે આ પ્રમાણેનો આપણને સ્ક્રીન જોવા મળશે જેમાં નીચે પાંચ નંબર પર એક્ઝામશન પાસ ઇન કોવિડ નાઇન્ટીન લોકડાઉન એવો આપણને ઓપ્શન જોવા મળશે જેના ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે તે ક્લિક કરતા આ પ્રમાણેનો આપણને સ્ક્રીન જોવા મળશે જેમાં એપ્લિકેશન લેંગ્વેજ જોવા મળશે જે સિલેક્ટ કરી અને અહીંયા નીચે કન્ટિન્યુ ટુ સર્વિસ પર ક્લિક કરવાનું રહેશે તો આ પ્રમાણે ક્લિક કર્યા બાદ આપણને આપણો રિક્વેસ્ટ આઈડી નંબર જનરેટ થઈ જશે અને આ મુજબનો એક મેસેજ જોવા મળશે કે તમારો રિક્વેસ્ટ આઈડી નંબર અને છે એપ્લિકેશન નંબર જેમાં આપણે કન્ટિન્યુ કરી દેવાનું છે આ કન્ટિન્યુ કર્યા બાદ આપણી પાસે અંતે એપ્લિકેશન ફોર્મ ઓપન થઈ જશે તો આ મુજબનું આપણું જે એક્ઝામશન પાસ માટેનું એટલે કે મુક્તિ પાસ માટેનું એપ્લિકેશન ફોર્મ જોવા મળશે જેમાં આપણે એપ્લિકેન્ટ ઇન્ફોર્મેશન જોવા મળશે જેમાં સર્વિસ આઈડી નંબર આપણને જોવા મળી રહ્યો છે ત્યારબાદ સર્વિસ એપ્લાય ડેટ જોવા મળે છે જેની નીચે એપ્લિકેન્ટ નેમ તો આ બોક્સમાં આપણે અરજદારનું નામ દાખલ કરી લેવાનું છે ત્યાર પછી જિલ્લો તાલુકો વિલેજ અને એડ્રેસ આ વિગતો દાખલ કરી લેવાની છે ત્યાર પછી

તો અહીં બાજુમાં સ્ક્રીનમાં તમે જોઈ શકો છો આ પ્રમાણે આપણને વિકલ્પો જોવા મળશે જેમાંથી આપને લાગુ પડતો વિકલ્પ સિલેક્ટ કરી લેવાનો છે ત્યાર પછી પર્પઝ ઓફ રિક્વેસ્ટ એટલે અરજી માટેનો હેતુ જે અહીં દાખલ કરી લેવાનો છે અને ત્યાર પછીનો વિકલ્પ છે એપ્લાયડ પરમિશન ફ્રોમ ડેટ એટલે કે કઈ તારીખથી કઈ તારીખ સુધીની પરમિશન જોઈએ છે તે અહીં સિલેક્ટ કરી લેવાનો રહેશે

ચાર કે પાંચ વિકલ્પ આપને જોવા મળશે જેમાંથી આપણને લાગુ પડતો વિકલ્પ પસંદ કરી લેવાનો છે અને ત્યારબાદ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે તો આ નેક્સ્ટ બટન પર ક્લિક કરતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટેની સ્ક્રીન આવી જશે જેમાં વાહનની આરસી બુક ડ્રાઈવરનું ડ્રાઈવિંગ લાઇસન્સ અને આપનો જે હેતુ માટે છે તે અન્વયે બીજા અધર ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના રહેશે અને અંતે આપને અરજી સબમિટ કરી દેવાની રહેશે તો આ પ્રમાણે એકદમ સરળતાથી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર એક્ઝામ પાસ એટલે કે કોવિડ નાઇન્ટીન લોકડાઉન અન્વયે જે મુક્તિ પાસ છે તે મેળવવા માટેની અરજી સરળતાથી કરી શકાય છે જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો મિત્રો સાથે શેર કરો જરૂર જણાય તો કોમેન્ટ કરો અને હા આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા ટોપિક સાથે ત્યાં સુધી રહેજો જય